जगह छे एक दूजे जगह के अर्धा सेमी, अर्धा सेमी बराबर एक किमी, तो नक्शा ऊपर नो अंतर 50 सेमी छे, तो वास्तविक अंतर कितना हो सके नु, तो त्रिराशि मुकिए तो फ्रेंड्स एक दूजेस के भी एटले के 50 सेमी एटले के अर्धु, तो सेमी नु अर्धु, तो एक किमी एटले के 50 गुणिया एक, त्रिराशि मुकिए एटले के 50 2 एटले के 100 किमी, पछी जे एक सेमी बराबर 1.5 एटले के 1.5 किमी, तो वास्तविक अंतर 60 किमी छे, तो नक्शा पर नो अंतर कितना हो सके फ्रेंड्स, त्रिराशि मुकिने जोईए 60 गुणिया 60 गुणिया कितना થશે फ्रेंड्स, 60 गुणिया 10 भाग्या 1, 1 सेमी એટલે કે 1.5 કિમી ભાગ્યા 1.5 એટલે કે કેટલા થશે 40 સેમી, પછી છે 1 સેમી બરાબર 10 કિમી, તો તેનું નકશા પરનું અંતર 25 સેમી છે, તો તેનું વાસ્તવિક અંતર કેટલું હશે, 1 સેમી બરાબર 10 કિમી, તો 25 સેમી બરાબર કેટલું થશે, તો 25 ગુણ્યા 10 ભાગ્યા 1 બરાબર કેટલું થશે, 25 દાન તો કે 250 કિમી થશે, પછી છે ફ્રેન્ડ્સ આગળ ક્વેશ્ચન નંબર 3, काउंट एंड राइट, काउंट એટલે ગણો એન્ડ રાઇટ એટલે લખો, काउंट एंड राइट ગણો અને લખો, આન્સર યુઝિંગ મેપ નકશાનો ઉપયોગ કરીને જવાબ લખો, ફ્રેન્ડ્સ અહીં છે પાલનપુર 5 સેમી, ઉંજા 2 સેમી, મહેસાણા 2.5 સેમી, નંદાસણ 2 સેમી, કલોલ 1.5 સેમી, અડાલજ 1 સેમી, અમદાવાદ 1 સેમી અને અહીં છે સુભાષ બ્રિજ, ફ્રેન્ડ્સ આ તમને એક ગામનું અમદાવાદ થી પાલનપુર સુધીનું અંતર આપેલું છે, ફ્રેન્ડ્સ એમ કીધું છે પાલનપુર થી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થશે, તો પાલનપુર થી મહેસાણા જવાનું છે કે 5 સેમી 2 સેમી અને કેટલું છે 5 સેમી અને 2 સેમી, ફ્રેન્ડ્સ પાલનપુર થી મહેસાણા સુધીનું એટલે કે પાલનપુર થી મહેસાણા સુધી આ બાજુનું નંદાસણ અને મહેસાણા વચ્ચેનું નહીં આવે એટલે કે 5 ને 2 તો કે 7 સેમી, તો ફ્રેન્ડ્સ 7 સેમી થાય તો સેમી માં ન ચાલે, કેમાં આપણે શોધવું પડે કિમી માં, તો સેમી માંથી કિમી માં શોધીએ એટલે કે 5 ને 2 કેટલા થાય ફ્રેન્ડ્સ, 5 ને 2 7 સેમી, તો હવે તેને કિમી માં શોધીએ એટલે કે કેટલા ફ્રેન્ડ્સ શોધીશું, 1 સેમી એટલે કે ફ્રેન્ડ્સ કેટલા કિમી, 10 કિમી, એક સેમી એટલે 10 કિમી, તો 7 સેમી એટલે કેટલા થશે ફ્રેન્ડ્સ, તો કે 10 गुणिया 7 એટલે કે 70 કિમી, કેટલું થાય ફ્રેન્ડ્સ 70 કિમી, પછી છે ફ્રેન્ડ્સ મહેસાણાથી અડાલજ વચ્ચેનું, મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર તો કેટલું છે 2.5 2 અને 1.5 તો કેટલું થશે ફ્રેન્ડ્સ 6 સેમી, કેટલું થઈ જશે 6 સેમી થઈ જશે, 2.5 અને 3 ને 4 ને 2 6 એટલે કે 6 સેમી, એને પણ કિમી માં લખી સેમી ને કિમી માં ટ્રાન્સફર કરી દીધું કેટલું થશે ફ્રેન્ડ્સ 1 કિમી એટલે કે 10 સેમી, તો 6 સેમી એટલે કે 10 6 60 તો કે 60 કિમી, પછી છે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય, ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર તો કેટલું થશે ફ્રેન્ડ્સ, ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું 2 સેમી 2.5 સેમી 2 સેમી 1.5 સેમી અને 1 સેમી, તો ફ્રેન્ડ્સ કેટલું થયું 2.5 અને 1.5 એટલે કે 4 5 6 7 8 9 અને 10 એટલે કે 10 સેમી, તો એને પણ 10 સેમી ને 10 1 સેમી એટલે 10 કિમી, તો 10 સેમી એટલે કે 10 એ દાન 100 એટલે કે 100 કિમી, ફ્રેન્ડ્સ પછી છે નંદાસણ થી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો, નંદાસણ થી સુભાષ બ્રિજ વચ્ચેનું તો 2 સેમી 1.5 સેમી 1 સેમી અને 1 સેમી, તો ફ્રેન્ડ્સ કેટલું થયું નંદાસણ થી સુભાષ બ્રિજ સુધીનું એટલે કે અહીંયા છે 1 સેમી, ઓલું 1 સેમી એટલે કે અમદાવાદ જાય છે તો કે તે આવશે નહીં, તો કેટલું હશે 2 સેમી 1.5 સેમી અને 1 સેમી આવશે, એટલે કે કેટલું થઈ ગયું 4.5 સેમી, 2 ને 1 3 2 ને 1 3 અને 4 અને 4.5 એટલે કે 4.5 સેમી, તો 1 સેમી એટલે કે 10 કિમી, તો 4.5 સેમી એટલે કે કેટલા થશે ફ્રેન્ડ્સ 45 સેમી થશે, પોઈન્ટ નીકળી જશે, પછી છે પાલનપુર થી કલોલ વચ્ચેનો અંતર જણાવો, પાલનપુર થી કલોલ વચ્ચે એનું છે 5 સેમી 2 સેમી 2.5 સેમી અને 2 સેમી, તો કેટલું થયું 5 ને 2 7 અને 2 9 અને બીજા 2 એટલે કે 10 11 એટલે કે 11.5 સેમી, તો 1 સેમી એટલે કે 10 કિમી, તો 11.5 એટલે કે કેટલું થઈ જશે 115 સેમી, પછી છે કયું અંતર વધારે છે નંદાસણ થી ઊંઝા કે કલોલ થી અમદાવાદ, નંદાસણ થી ઊંઝા કે કલોલ થી
अमदावाद तो एना माटे आपणे प्रेशर रोल करवो पड़शे नंदासण थी ऊंझा 2.5 અને 2 એટલે કે 2 ને 2 4 અને 5 એટલે કે 4.5 અને કલ્લર થી અમદાવાદ નું કેટલું છે 1.5 પછી 1 એટલે કે 2.5 અને અહીંયા એટલે કે 3 એટલે કે 3.5 તો કે નંદાસણ થી ઊંઝા નું વધારે છે પછી છે કયું અંતર ઓછું છે કલ્લર થી મહેસાણા નું કે નંદાસણ થી અડાલજ નું કલ્લર થી મહેસાણા નું તો કલ્લર થી મહેસાણા નું જોઈએ તો કલ્લર થી મહેસાણા નું તો કે 2 સેમી 2.5 સેમી એટલે કે 4.5 સેમી પછી કયું બીજું છે ફ્રેન્ડ્સ તમને મહેસાણા નું કે પછી નંદાસણ થી અડાલજ નું ક્યાંથી નંદાસણ થી અડાલજ નું તો નંદાસણ થી અડાલજ એટલે કે 2 અને અહીંયા છે 1.5 એટલે કે 3.5 એટલે આનું કેટલું હતું ફ્રેન્ડ્સ એટલે કે 4.5 અને 3 પણ હતો કયું ઓછું છે કલોલ થી નંદાસણ થી અડાલજ નું ઓછું છે પછી છે ફ્રેન્ડ્સ આગળ ડુ એજ ડિરેક્શન એટલે કે કયા મુજબ કરો 1 સેમી માપ વાળી ગ્રીડ પર શું કીધું છે 1 સેમી માપ વાળી ગ્રીડ એટલે કે ચોરસ જાળી પર દોરેલ ચિત્ર એટલે કે આની પર ચોરસ જાળી પર ચિત્ર દોરેલ છે એમાં ફ્રેન્ડ્સ જે ખાનામાં રંગ પૂરેલા છે તેની પર લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સેમી માપવાળી ગ્રીડ એક દ્વિતીયાંશ સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો આના કરતા ઓછી એટલે કે એક દ્વિતીયાંશ એનો અડધો ભાગ ની દોરવાની છે એમાં પણ એ જ રીતે રંગ પૂરવાના છે એમાં રંગ પૂરી દીધા છે હવે તેનું ક્ષેત્રફળ આનું કેટલું થયું ફ્રેન્ડ્સ કેટલા બોક્સમાં રંગ છે 12 બોક્સમાં રંગ છે એટલે કે 12 ચોરસ સેમી આનું ક્ષેત્રફળ તો મળી ગયું હવે આનું શોધવાનું છે આનું ક્ષેત્રફળ સેના પર શોધીશું તો આનું કેટલું હતું 12 એટલે કે આખાનું 12 હતું તો અડધાનું કેટલું થશે 12 ના અડધા તો 12 ના અડધા ફ્રેન્ડ્સ કેટલા થઈ જશે 12 ગુણ્યા 1 ભાગ્યા 2 2 ના ગણ્યો 12 ક્યાં તો કે 2 6 12 એટલે કે કેટલું થઈ ગયું 6 ચોરસ સેમી આખાનું 12 છે તો અડધાનું એટલે કે 1 દ્વિતીયાંશ એટલે કે અડધો તો અડધાનું કેટલું થશે 12 ના અડધા 6 ચોરસ સેમી સો ફ્રેન્ડ્સ આજ મેથડ થી કરવાના છે સો થેન્ક યુ ફ્રેન્ડ્સ